Hello dear students, myself as Iskacharya and today we discuss topic related to hydraulics. In today's topic, we discuss about unit number 5, hydrodynamics. So, first of all, આપણે એ જોઈએ કે આપણે આ વિડિયો લેક્ચરની અંદર કયા કયા ટોપિક્સ છે તે કવર કરવાના છીએ. તેની અંદર આપણે આ વિડિયો લેક્ચરની અંદર 3 ટોપિક્સ છે એ કવર કરવાના છે. તેમાં કયા કયા ટોપિક્સ છે? તો કે એઝ્યુમશન ઇન બર્નોલીસ ઇક્વેશન, તે પછી છે લિમિટેશન ઓફ બર્નોલીસ ઇક્વેશન, તે પછી છે એક્ઝામ્પલ્સ ઓન બર્નોલીસ ઇક્વેશન. બરાબર, એટલે કે એઝ્યુમશન એટલે કે પૂર્વધારણાઓ, બર્નોલીસ થિયરમની પૂર્વધારણાઓ, તે પછી લિમિટેશન ઓફ બર્નોલીસ ઇક્વેશન એટલે કે બર્નોલીસની સમીકરણની મર્યાદાઓ અને એક્ઝામ્પલ્સ છે એ જોવાના રહેશે. એટલે કે દાખલા જે છે બર્નોલીસ ઇક્વેશનને લગતા તે આપણે જોવાના રહેશે. તો સ્ટાર્ટ કરીએ તો ફર્સ્ટ ઓફ ઓલ છે એઝ્યુમશન ઇન બર્નોલીસ ઇક્વેશન, એટલે કે બર્નોલીસના જે થિયરમ છે એમાં કઈ કઈ વસ્તુઓ છે એ ધારી લેવામાં આવી હતી. બરોબર, તો ધ ફોલોઈંગ આર ધ એઝ્યુમશન મેડ ઇન ધ ડેરિવેશન ઓફ બર્નોલીસ ઇક્વેશન, એટલે કે નીચે આપેલી જે એઝ્યુમશન છે, પૂર્વધારણાઓ છે, એ બર્નોલીસનો થિયરમ છે એ ધારવતા પહેલાં છે એ ધારવામાં આવી હતી. એમાંની કઈ કઈ છે? તો ધ વેલોસિટી ઓફ ફ્લો ઇઝ યુનિફોર્મ ઓવર ધ સેક્શન, પ્રવાહીના કણોનો વેગ છે એ પાઇપના સમગ્ર આડછેદ દરમિયાન કેવો રહે છે? એક સરખો રહે છે. બરાબર, પછી છે નો એનર્જી ઓર ફોર્સ એક્સેપ્ટ ગ્રેવિટી એન્ડ પ્રેશર ઇઝ ઇન્વોલ્વ ઇન ધ ફ્લો, એટલે કે પ્રવાહી પર ગુરુત્વાકર્ષણ સિવાય કોઈ પણ જાતનું બળ લાગતું નથી. બરાબર, ધેર ઇઝ નો ચેન્જ ઇન ધ એનર્જી ઓફ ફ્લુઇડ બિટવીન ટુ સેક્શન, એટલે કે પ્રવાહીના કણોનો વહેતો હોય ત્યારે તેની એનર્જીમાં છે કે કોઈ પણ જાતનો ઘટાડો થતો નથી. તે પછી છે ધ ફ્લુઇડ ઇઝ આઈડિયલ, એટલે કે પ્રવાહી જે છે એ કેવું છે? તો કે આઈડિયલ એટલે કે આદર્શ ફ્લુઇડ રહેલું છે. ધ ફ્લુઇડ ઇઝ કન્ટિન્યુઅસ એન્ડ સ્ટેડી, પ્રવાહી છે એ કેવું છે? તો કે એ કન્ટિન્યુઅસ જે ફ્લો થાય તે પ્રકારનું છે અને સ્થિર પ્રવાહી છે. તે સિવાય ધ ફ્લુઇડ ઇઝ ઇનકમ્પ્રેસિબલ, એટલે કે ફ્લુઇડ છે એ કેવું છે, પ્રવાહ છે એ કેવો છે? તો કે એ અદબનીય છે. ફરી એક વખત બધા જોઈ જાય તો કે પ્રવાહીના કણોનો વેગ, બરોબર, એ પાઇપના સમગ્ર આડછેદમાં કેવો રહે છે? તો કે એક સરખો રહે છે. તે પછી પ્રવાહી પર ગુરુત્વાકર્ષણ સિવાય કોઈ પણ બીજા પ્રકારનું બળ છે એ લાગતું નથી. તે પછી શું હતું? તો કે પ્રવાહીના કણો વહેતા હોય ત્યારે તેની એનર્જીમાં કોઈ પણ જાતનો ઘટાડો થતો નથી. તે સિવાય પ્રવાહ જ્યારે સ્નિગ્ધ પ્રવાહ કેવો છે? કે નોન વિસ્કોસ ફ્લો, એટલે કે અસ્નિગ્ધ છે. બરાબર, અને એ આદર્શ પ્રકારનો છે. તે પછી પ્રવાહ સ્થિર અને કન્ટિન્યુઅસ ફ્લો છે એ ટાઈપ્સનો. તે પછી છે એ પ્રવાહ કેવો છે? તો કે અદબનીય છે. આ બધી જતા એ શું હતી? તો કે બર્નોલીસના થિયરમની પૂર્વધારણાઓ હતી. બરોબર, તે પછી આપણે નેક્સ્ટ જોઈએ કે લિમિટેશન ઓફ બર્નોલીસ ઇક્વેશન, એટલે કે બર્નોલીસના સમીકરણ એ મર્યાદાઓ કઈ કઈ રહેલી છે. તો બર્નોલીસના ઇક્વેશનની છે એ ચાર મર્યાદાઓ છે. એ કઈ કઈ છે? તો કે પહેલી વહેલી જોઈએ તો કે ધ બર્નોલીસ ઇક્વેશન હેઝ બીન ડિરાઈવ અંડર ધ વેલોસિટી ઓફ એવરી લિક્વિડ પાર્ટિકલ એક્રોસ એની ક્રોસ સેક્શન ઓફ પાઇપ ઇઝ યુનિફોર્મ. બર્નોલીસ સમીકરણમાં એવું ધારવામાં આવેલું છે કે પ્રવાહીનો વેગ પાઇપના કોઈ પણ ક્રોસ સેક્શન આગળ કેવો રહે છે? એક સરખો રહે છે. પરંતુ વાસ્તવમાં આવું હોતું નથી. પાઇપના કેન્દ્ર આગળ પ્રવાહનો કણનો વેગ કેવો હોય છે? તો કે મેક્સિમમ હોય છે. ત્યારે પાઇપની અંદરની દિવાલો સાથેના ઘર્ષણના લીધે પાઇપની દિવાલ પાસે વહેતા પ્રવાહનો કોણ છે એ કેવો હોય થઈ છે? તો કે મિનિમમ, એટલે કે ઓછો થઈ જાય છે. તેથી બર્નોલીના સમીકરણમાં પ્રવાહીના કણોનો સરેરાશ વેગ છે એ ગણતરીમાં લેવો જોઈએ. બરોબર, આપણે એ કેવો લઈ લેતા હતા? તો કે એક વેગ જે આપણને આપ્યો હોય તે લેવો, પણ એને સરેરાશ વેગ છે એ ગણતરીમાં લેવો જોઈએ. તે પછી છે બર્નોલીસ ઇક્વેશન હેઝ બીન ડિરાઈવડ
under the assumption that no external force except gravity force is acting on the liquid. બર્નુલીના સમીકરણમાં પ્રવાહી પર ગુરુત્વાકર્ષણ સિવાય કોઈ પણ બીજું બળ લાગતું નથી એવી ધારણા કરવામાં આવી છે, પરંતુ પાઇપમાં ઘર્ષણ બળ પણ લાગે છે. તો બીજા કણા પણ બળ લાગે છે. તો આપણે એક ઘર્ષણ એટલે કે અંદરની જે ઇન્ટરનલ સરફેસ છે એની સાથે પ્રવાહી અડીને રહેતું હોય એટલા માટે આપણે ઇઝીલી સમજી શકીએ, પણ તે સિવાયના પણ બીજા ફોર્સ પણ લાગે છે. તો થર્ડ વન શું છે? તો કે ધ બર્નોલીસ ઇક્વેશન હેઝ બીન ડિરાઇવડ અંડર ધ એઝ્યુમ્પશન દેટ ધેર ઇઝ નો લોસ ઓફ એનર્જી ઓફ ધ લિક્વિડ પાર્ટિકલ વાય ફ્લોઇંગ. એટલે બર્નોલીસ સમીકરણમાં એવી ધારણા કરવામાં આવી છે કે પ્રવાહીના કણો જ્યારે વહેતા હોય ત્યારે તેની કાર્યશક્તિમાં ઘટાડો થતો નથી, પરંતુ તે ખોટું છે, કારણ કે ટર્બ્યુલન્ટ ફ્લોમાં કેટલીક વેગમાન કાર્યશક્તિનું ઉષ્મા ઉર્જામાં શું થઈ જાય છે? રૂપાંતર થઈ જાય છે. સ્નિગ્ધ પ્રવાહમાં કર્તન બળને કારણે કેટલીક કાર્યશક્તિનું શું થઈ જાય છે? તો કે વ્યય થઈ જાય છે. માટે આ બધા વ્યયો છે એ બનવર સમીકરણમાં આપણે ધ્યાનમાં લેવા જોઈએ. તે પછી છે ફોર્થ વન શું છે? તો કે ઇફ ધ લિક્વિડ ઇઝ ફ્લોઇંગ ઇન કર્વડ પાઇપ ધ એનર્જી ડ્યુ ટુ સેન્ટ્રીફ્યુગલ ફોર્સ શુડ ઓલસો બી ટેકન ઇન ટુ કાઉન્ટ. એટલે કે જો પ્રવાહી વળાંકવાળા પથમાં વહેતું હોય તો કેન્દ્ર ત્યાગી બળને કારણે કાર્યશક્તિનો વ્યય થાય છે, આવા વ્યયને ધ્યાનમાં લેવા જોઈએ. બરોબર, આ બધા વ્યયો છે એને આપણે ધ્યાનમાં લેવા જોઈએ. બરોબર, આ બધી હતી શું હતી? તો કે બંને સમીકરણની મર્યાદાઓ હતી. ફરી એક વખત આપણે બધી જોઈ જઈ કે શું શું કહેવામાં આવ્યું છે. તો બર્નોલીસના સમીકરણમાં એવી ધારણા કરવામાં આવે છે કે પ્રવાહનો વેગ છે એ શું છે? તો કે પાઇપના કોઈ પણ અછેદ આગળ એક સરખો રહેશે, પરંતુ વાસ્તવિક એવું થતું નથી. તો પાઇપના કેન્દ્ર આગળના પ્રવાહીના કણનો વેગ મહત્તમ હોય છે, જ્યારે પાઇપની અંદરની જે સરફેસ હોય ત્યાં ઘર્ષણના લીધે જે અડીને વહેતો પ્રવાહ હોય તેનો વેગ શું થઈ જાય છે? ઓછો થઈ જાય છે. તેથી બર્નોલીસ સમીકરણમાં પ્રવાહીના કણોનો કેવો વેગ લેવો જોઈએ? તો કે સરેરાશ વેગ છે એ ગણતરીમાં આપણે લેવો જોઈએ. સેકન્ડ એટલે કે બીજી શું હતી? તો કે બર્નોલીસના સમીકરણમાં પ્રવાહી પર ગુરુત્વાકર્ષણ સિવાય બીજું કોઈ પણ બળ લાગતું નથી એવું ધારવામાં આવ્યું છે, પરંતુ આ પાઇપમાં ઘર્ષણ બળ પણ લાગે છે. માટે આ ધારણા પણ કેવી પડે છે? ખોટી પડે છે. એના માટે આપણે ઘર્ષણ બળ પણ ગણતરીમાં લેવું જોઈએ. તે પછી શું હતું? તો કે બર્નોલીસના સમીકરણમાં એવી ધારણા કરવામાં આવી છે કે પ્રવાહીના કણો જ્યારે વહેતા હોય ત્યારે તેની કાર્યશક્તિમાં શું થાય છે? ઘટાડો થતો નથી, પરંતુ તે બરાબર નથી. શું કામ છે? તો કે ટર્બ્યુલન્ટ ફ્લો છે એના કારણે શું થાય છે? તો કે કેટલીક વેગમાન કાર્યશક્તિનું ઉષ્મા ઉર્જામાં રૂપાંતર થઈ જાય છે. જો પ્રવાહ સ્નિગ્ધ હોય તો તેમાં શીયર સ્ટ્રેસના લીધે, બરોબર, શીયર ફોર્સના લીધે કેટલીક કાર્યશક્તિનો વ્યય થઈ જાય છે. અને બર્નોલીસ સમીકરણમાં આ વ્યયોમાં ધ્યાનમાં લેવા પણ જોઈએ જે લેવામાં આવતા નથી. બરોબર, તે પછી જે લાસ્ટ થઈ હતો એ શું હતું? તો કે જો પ્રવાહી વળાંકવાળા પથમાં વહેતું હોય તો કેન્દ્ર ત્યાગી બળને કારણે કાર્યશક્તિનો શું થઈ જાય છે? વ્યય થઈ જાય છે. આવા વ્યયને પણ ધ્યાનમાં લેવા જોઈએ. બરોબર, આ બધું જે હતું એ શું હતું? તો કે બર્નોલીસના સમીકરણની મર્યાદાઓ હતી. એ પહેલાં આપણે છ જેટલી છે એની પૂર્વધારણાઓ જોઈ અને તે પછી છે એ ચાર જેટલી એની મર્યાદાઓ જોઈ હતી. નેક્સ્ટ આપણે જોઈએ કે એક્ઝામ્પલ્સ ઓન બર્નોલીસ ઇક્વેશન, એટલે કે બર્નોલીસ ઇક્વેશનને લગતા દાખલાઓ છે એ કઈ રીતે ગણવામાં આવે છે. તો એક્ઝામ્પલ નંબર વન, અ પાઇપ ઓફ 5 મીટર લેન્થ ઇઝ ઇન્ક્લાઇન્ડ એટ અ એંગલ ઓફ 15 વિથ હોરિઝોન્ટલ સરફેસ. સ્મોલર સેક્શન ઓફ ધ પાઇપ ઇઝ ડાયામીટર ઓફ 80 mm એન્ડ ઇઝ એટ અ લોઅર એન્ડ. A large section of pipe has a diameter of 240 mm and is the higher end. And determine the difference of pressure between two sections of pipe if velocity at smaller section is 1 meter per section. શું કીધું છે આપણને? તો કે એક પાઇપલાઇન 5 મીટર લાંબી અને 33 સપાટી સાથે 15 અંશના ખૂણે છે એ ઢળતી રહે છે. પાઇપના નાના છેડાનો વ્યાસ
એસી એમએમ અને છે જે નીચે તરફ રહેલો છે અને મોટા એમએમનો વ્યાસથી મોટા છેડાનો જે વ્યાસ છે એ ક્યાં રહેલો કેટલો છે તો કે 240 mm જેટલો છે અને જે ક્યાં છે તો કે ઉપરની તરફ રહેલો છે જો નાના છેડા પાસે વેગ 1 મીટર પર સેકન્ડ હોય તો બે છેડા વચ્ચેના દબાણનો તફાવત છે એ ફાઇન કરવાનો કીધો છે આપણને પ્રેશર ફાઇન કરવાનું નથી કીધું પણ પ્રેશરનો ડિફરન્સ જે છે એ ફાઇન કરવાનું આપણને કીધેલું છે એટલે આપણે P2 - P1 અથવા તો P1 - P2 જે રહેલું છે તે ફાઇન કરવાનું રહેશે ઓકે તો ફિગરમાં આપણે જોઈએ કે જે નાનો સેક્શન છે એ નીચે આપેલો છે અને એ કેટલાનો છે તો કે 80 mm નો આપેલો છે જેના લીધે આપણને શું છે તો કે એને આપણે મીટરમાં કન્વર્ટ કરીએ તો આપણને એ સેક્શન કેટલાનો મળશે તો કે 0.8 મીટરનો 0.08 મીટરનો મળશે જ્યારે ઉપરનો સેક્શન છે એ આપણને 240 mm નો આપેલો છે જેને આપણે મીટરમાં કન્વર્ટ કરીએ તો આપણને 0.24 મીટરનો મળશે તો જ્યારે આ જે પાઇપની સમગ્ર લંબાઈ છે એ આપણને કેટલી આપેલી છે તો કે 5 મીટર જેટલી આપેલી છે અને એક ક્ષિતિજ સાથે કેટલાનો ખૂણો બનાવે છે તો કે 15 અંશ સેલ્સિયસનો ખૂણો બનાવશે હવે ડેટમ લાઇન સાથે છે ઈ હવે ડેટમ લાઇન સાથે બરોબર એ 15 અંશનો ખૂણો બનાવશે એટલે અહીંયા વન સેક્શન છે અહીંયા જે સ્થિતિ આપણે ઉદ્ધાર જોઈએ છીએ Z1 બરાબર શું થઈ જશે તો કે 0 હવે આનું માપ આપણને આપેલું છે નહીં તો એના માટે આપણને કર્ણનું માપ ખબર છે એંગલ ખબર છે અને સામેની બાજુનું માપ આપણે ફાઇન કરવાનું છે આ ત્રિકોણ થઈ ગયો બરોબર તો આપણે આમાં કયું સૂત્ર ઉપયોગ કરીએ કે તો કે સાઇન થીટા બરાબર સામેની બાજુના છેદમાં કર્ણ એટલે કે સાઇન થીટા બરાબર શું થશે તો કે Z2 ના છેદમાં 5 તો Z2 બરાબર શું થાય તો કે 5 × sin 15 બરોબર એની જે વેલ્યુ આવે એ આપણે આગળ આવશે મતલબ કે આ રીતે આપણે ફિગર દોરવાની આગળ આપણે એક્ઝામ્પલમાં જોઈએ D1 બરાબર શું આપણને આપેલું છે 80 mm જેને આપણે મીટરમાં કન્વર્ટ કરવા હોય તો શું કરવું પડે તો કે 1000 વડે ભાંગવા પડે અને આ લીધે આપણને શું વેલ્યુ મળશે તો કે 0.08 મીટર બરાબર અને એનો એરિયા ફાઇન કરવો હોય તો 5/4 ડી સ્ક્વેર પાઇપ છે એટલે એનો ક્રોસ સેક્શન કેવો થઈ જશે તો કે સર્ક્યુલર થઈ જશે જેના લીધે એના માટે આપણે સર્કલનું છે એ સૂત્ર એરિયા ફાઇન કરવા માટેનું મૂકશું એટલે 5/4 × D² એટલે એનો જે જવાબ આવ્યો એ શું આવ્યો તો કે 0.00503 મીટર² તો એ પછી છે D2 છે એ 240 mm આપણને આપેલું છે જેને આપણે મીટરમાં કન્વર્ટ કરવા માટે 1000 વડે ભાંગીએ તો આપણને શું મળશે તો કે 0.24 મીટર તો એ પછી છે A2 બરાબર શું થશે તો કે 5/4 0.24 નો સ્ક્વેર એટલે કે 0.45 મીટર² જેટલો થશે બરોબર એ પછી છે Z1 છે આ જે ભાગ છે એ સાવ ડેટમ લાઈન નડેલો છે એટલે 0 અને Z2 બરાબર 1.29 મીટર કઈ રીતે આવ્યું તો કે સાઇન થીટા બરાબર Z2 ના છેદમાં 5 એટલે Z2 બરાબર શું થશે 5 sin 15 એટલે Z2 ની કિંમત આપણને કેટલી મળશે તો કે 1.29 મીટર જેટલી મળશે અને વેલોસિટી એટ 1 એટલે આપણને આપેલી છે 1 મીટર પર સેકન્ડ જેટલી આપણને દીધેલી છે જો હવે આપણે કન્ટિન્યુટી ઇક્વેશન એટલે સાતત્ય સમીકરણનો ઉપયોગ કરી અને વેલોસિટી એટ સેક્શન 2 એટલે કે V2 જે છે એ ફાઇન કરવાનું રહેશે કારણ કે આપણું જે બર્નોલીસનું ઇક્વેશન છે એ કેવું છે તો કે Z1 P1W V1² 2G બરાબર Z2 P2W V2² 2G જેમાં આપણે P1 ને P2 ની વેલ્યુ ફાઇન કરવાની નથી કારણ કે આપણે P2 - P1 અથવા તો P1 - P2 છે એ ફાઇન કરવાનું છે એટલા માટે આપણે શું છે તો કે V2 ની વેલ્યુ છે એ ફાઇન કરવી પડશે જે આપણી પાસે નથી તો A1V1 = A2V2 બરોબર તો A1 ની કિંમત શું રહેલી છે તો કે 0.00503 તો V1 ની કિંમત છે 1 A2 ની કિંમત શું છે તો કે 0.045 બરોબર આનું સાદુરૂપ આપીએ એટલે આપણને V2 ની કિંમત કેટલી મળશે તો કે 0.112 મીટર પર સેકન્ડ જેટલી મળશે બરોબર આનો આપણે આગળ ઉપયોગ કરીએ તો હવે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે બર્નોલીસના સમીકરણ શું છે તો કે Z1
plus V1 upon W plus V1 square upon 2G is equal to Z2 plus P2 upon W plus V2 square upon 2G. આનો ઉપયોગ છે એ કરીને આપણે તેનું પ્રેશરનો ડિફરન્સ ફાઇન્ડ કરવાનો છે, જે શું આવશે તો કે P1 માઇનસ P2 ના ફોર્મમાં આપણને મળશે. બધા જ ની વેલ્યુ મૂકી તો Z1 ની કિંમત હતી 0, પછી P1 upon W, P1 ની કિંમત આપણે ફાઇન્ડ કરવાની છે એટલા માટે આપણે એને કઈ કરશું, W ની કિંમત આપણે જાણીએ છીએ 9.81, V1 ની કિંમત આવી હતી 1 2 × G, એટલે કે G ની વેલ્યુ છે 9.81. પાછી Z2 ની કિંમત કેટલી મળી છે આપણને 1.29, V2 ની કિંમત ફાઇન કરવાની છે તો W ની કિંમત છે 9.81, V2 ની કિંમત છે 0.112 અને એનો સ્ક્વેર થશે એ પાછું એના છેદમાં 2 × G એટલે કે 2 ગુણાકારમાં 9.81. બરોબર, આનું સાદું રૂપ આપણે આપીએ બરોબર તો શું આપણને મળે, તો કે એક એક વસ્તુને આપણે છૂટી પડે. પેલા તો આની અંદર શું છે, તો કે આના છેદમાં પણ 9.81 છે, આના છેદમાં પણ 9.81 છે, અહીંયા પણ 2 ના છેદમાં છે, આના 1 ના છેદમાં નથી, એટલે આના ગુણાકારમાં અને છેદમાં બંને 9.81 તમે આપી દઈએ એટલે આપણે 9.81 ને શું કરી શકીએ, તો કે રિમૂવ કરી શકીએ. માટે આપણે અહીંયા એ સ્ટેપ કરેલું છે અને પછી છે એ કાઉન્ટ દૂર કરીએ, તો કે P1 ખાલી વચ્ચે 9.81 દૂર થઈ ગયું, 1² / 2 જ વચ્ચે 9.81 દૂર થઈ જશે, 1.29 છે એના છેદમાં કાંઈ હતું નહીં એટલે એના ગુણાકારમાં શું આવ્યું, તો કે 9.81 આવી ગયું એટલે છેદમાંથી આપણે ઉડાડી શકીએ. તે પછી ખાલી P2 વચ્ચે, કારણ કે 9.81 ને આપણે દૂર કરી દીધું, તે પછી 0.112² / 2 વચ્ચે, કારણ કે 9.81 પાછું દૂર થયું. આ બધાનું સાદુરૂપ આપીએ બરાબર તો આપણને નેક્સ્ટ સ્ટેપ આવું મળશે કે P1 પ્લસ 0.5 બરાબર 12.6549 પ્લસ P2 પ્લસ 0.006272 બરાબર. P2 આ બાજુ છે, સામે જશે તો માઇનસ થશે એટલે આપણને શું મળશે, એટલે આપણને શું મળશે, તો કે P1 માઇનસ P2 બરાબર 12.6549 પ્લસ 0.006272 માઇનસ 0.5, તેનું આપણે સાદુરૂપ આપતા આપણને શું મળશે, તો કે 12.16 કિલોન્યુટન પર મીટર સ્ક્વેર, જે શેની છે, તો કે P1 માઇનસ P2 ની વેલ્યુ છે, જે આ વેલ્યુ છે એ શું છે, તો કે પ્રેશર ડિફરન્સ બિટવીન ટુ સેક્શન છે એની વેલ્યુ મળી છે. ઓકે, નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. અ વર્ટિકલ પાઇપ ટેપર ગ્રેજ્યુઅલી ફ્રોમ 60 mm ડાયામીટર એટ ટોપ ટુ 120 mm ડાયામીટર એટ બોટમ ઇન અ લેન્થ ઓફ 1.5 મીટર. ઇફ ઇટ કેરીઝ ડિસ્ચાર્જ ઓફ 1500 લિટર પર મિનિટ, નેગ્લેક્ટિંગ ધ લોસ એસ્ટિમેટ પ્રેશર ડિફરન્સ બિટવીન ટુ એન્ડ્સ. બરોબર, વર્ટિકલ પાઇપ આપેલું છે, એક ઊભા પાઇપ જેના ઉપરના છેડાનો વ્યાસ 60 mm અને નીચેના છેડાનો વ્યાસ 120 mm છે. જો પાઇપની લંબાઈ 1.5 મીટર છે તો આ પાઇપથી 1500 લિટર પર મીટરનો પ્રવાહ પસાર થતો હોય તો હેડલોસને ધ્યાનમાં લીધા સિવાય પાઇપના 2 છેડા વચ્ચેના પ્રેશરનો તફાવત ગણો. પાછું આપણને P1 ને P2ના વચ્ચેનો ડિફરન્સ જે છે એ ફાઇન કરવાનો કીધો છે. તો જોઈએ આપણે એક્ઝામ્પલનો ફિગર. પહેલી વસ્તુ આપણને શું કીધું છે, તો કે એ વર્ટિકલ પાઇપ આપી છે બરોબર, એમાં 1 નો ડાયામીટર આપણને કેટલો આપેલો છે, તો કે 60 mm જેટલો આપણને આપેલો છે, અને બીજાનો એમાં કેટલો આપેલો છે, તો કે 120 mm જેટલો આપેલો છે, અને એની લંબાઈ કેટલી આપેલી છે, તો કે 1.5 મીટર જેટલી આપેલી છે બરાબર. આમાં કયો સેક્શન ક્યાં છે એ આપણને કીધું નથી એટલે આપણે નીચેનો સેક્શન છે એને 1 કીધું, ઉપરના સેક્શન આપણે 2 વડે લઈએ બરાબર. તો અને ઉપરનો સેક્શન નાનો છે એટલે એને 60 mm નું હતું એને મીટરમાં કન્વર્ટ કરી એટલે 0.6 આવ્યું, 120 mm ને મીટરમાં કન્વર્ટ કરી એટલે 0.12 મળ્યું. Z1 થી ડેટમને અડેલો છે એટલે Z1 બરાબર 0 થશે, જ્યારે એની એન્ટાયર લેન્થ છે 1.5 છે એટલે એના જેટલો જ એનો Z2 ની વેલ્યુ થશે સેક્શન 2 ની, એટલે એ પણ ઓટોમેટિકલી 1.5 થઈ જશે બરાબર. આપણે આની અંદર નથી વેલોસિટી પણ આની આપણને અંદર આપણને ડિસ્ચાર્જ આપેલો છે, ક્યુ ની વેલ્યુ આપેલી છે, એના ઉપરથી ક્યુ બરાબર A1V1 અને ક્યુ બરાબર A2V2, એના ઉપરથી આપણે V1 અને V2 ની કિંમતથી ફાઇન કરશું અને તેના ઉપરથી આપણે P1 માઇનસ P2 છે એ ફાઇન કરશું. તો જોઈએ ગિવન ડેટાની અંદર આપણે જોઈએ
કે d1 બરાબર શું આપેલું છે 120 mm, એટલે કે એને 0.12 મીટર, એવું તેનો જવાબ આપણે એરિયા એને ફાઇન્ડ કર્યો a1 બરાબર પાઈ બાય 4 d સ્ક્વેર, એટલે એનો જવાબ આપણને મળ્યો 0.0113 મીટર સ્ક્વેર. d2 છે એ કેટલું છે તો કે 60 mm, તેનો આપણે મીટરમાં કન્વર્ટ કરતા આપણને શું મળશે તો કે 0.06 મીટર. અને એના ઉપરથી આપણે એરિયા ફાઇન્ડ કર્યો એટલે a2 બરાબર પાઈ બાય 4 0.06 નો સ્ક્વેર, જેની વેલ્યુ આપણને શું મળશે તો કે 0.00282 મીટર. એ પછી z1 ની વેલ્યુ 0.0 મીટર, z2 ની વેલ્યુ છે 1.5 મીટર, q ની વેલ્યુ છે આપણને 1500 લિટર પર મિનિટ આપેલી છે, પરંતુ આપણે આ વેલ્યુ છે એ શેની અંદર જોશે તો કે મીટર ક્યુબ પર સેકન્ડ. બરાબર, મીટર ક્યુબ પર સેકન્ડમાં વેલ્યુ જોતી હોય તો 1 લિટર બરાબર કેટલા થશે તો કે 1/1000 મીટર ક્યુબ, અને 1 મિનિટ બરાબર 60 સેકન્ડ. હવે લિટર છે એ અંશમાં છે, એટલે અંશ સાથે 1 નો ગુણાકાર આવશે અને છેદમાં કેટલા જશે તો કે 1000, અને મિનિટ છે એ છેદમાં છે એટલે 60 નો સીધો એના ગુણાકારમાં આવશે, એટલે છેદમાં શું આવશે તો 1500 ના છેદમાં 1000 ગુણાકારમાં 60, તેનો જવાબ આપણને મળશે 0.025 મીટર ક્યુબ પર સેકન્ડ. બરોબર, તે પછી આપણે વેલોસિટી v1 અને v2 ફાઇન્ડ કરવાની છે, એના માટે q બરાબર a1 v1 અને q બરાબર a2 v2 નો ઉપયોગ કરીએ તો q ની કિંમત છે આપણને 0.025 મળી, a1 ની કિંમત છે એ શું મળી હતી 0.0113 ઇન્ટુ v1, v1 ને સૂત્રનો કરતા બનાવીએ તો શું થાય તો કે 0.0173 છે એ સામે જતા છેદમાં જશે, એટલે આપણને જે વેલોસિટીની કિંમત મળશે એ શું મળશે v1 ની, ઓકે 2.21 મીટર પર સેકન્ડ જેટલી મળશે. વેલોસિટી એટ સેક્શન 2-2 એટલે કે v2, જેમાં પણ પછી આપણે q ની કિંમત મૂકીએ 0.025, a2 ની કિંમત છે 0.00282, અને v2 ને સૂત્રનો કરતા બનાવીએ તો 0.00282 છે એ છેદમાં જશે, અને જેના લીધે આપણને v2 ની કિંમત શું મળશે તો 8.865 મીટર પર સેકન્ડ જેટલી મળશે. બરોબર, હવે નેક્સ્ટ આપણે જાણીએ છીએ કે એસ પર બર્નોલીસ ઇક્વેશન, બર્નોલીસના ઇક્વેશનમાં આપણે જે જાણીએ છીએ તે મુજબ શું કરવામાં આવશે, બધીની વેલ્યુ મૂકીએ, z1 ની કિંમત શું છે તો કે 0, p1 માઇનસ p2 આપણે ફાઇન્ડ કરવાના છે, w ની કિંમત 9.81, v1 ની કિંમત આપણને 2.21 મળી, 2 ઇન્ટુ g ની કિંમત છે 9.81, z2 ની કિંમત છે 1.5, p2 આપણે ફાઇન્ડ કરવાના છે, w ની કિંમત 9.81, v2 ની કિંમત આપણે 8.865, અને પછી g ની કિંમત છે 9.81. પાછું છેદમાંથી 9.81 દૂર કર્યું તો આમાં આ 2 બંધ છે અને અહીંયા છે એ 3માં છે, તો આના ગુણાકારમાં આપણે 9.81 મૂકવું પડે. તે પ્રમાણે આપણે જોઈએ તો નવું સ્ટેપ આપણને શું મળશે તો કે p1 વત્તા 1.21 નો સ્ક્વેર ડિવાઈડ બાય 2 બરાબર 1.5 ગુણાકારમાં 9.81 વત્તા p2 છેદમાંથી 9.81 નીકળી, અને 8.865 નો સ્ક્વેર ડિવાઈડ બાય 2 9.81 રિમૂવ થઈ જાય. સાદુરૂપ આપીએ તો આપણને p1 પ્લસ શું મળે તો કે 2.44 ઇઝ ઇક્વલ ટુ 14.715 પ્લસ p2 બરાબર શું છે પ્લસ p2 પ્લસ 39.29 નો સાદુરૂપ આવશે. બરોબર, p1 માઇનસ p2, p2 આ બાજુ છે સામે જશે તો માઇનસ થશે, એટલે આપણે p1 માઇનસ p2 બરાબર 14.715 પ્લસ 39.29 માઇનસ 2.44 જેનો સાદુરૂપ આપતા આપણને શું જવાબ મળશે ઓકે 51.65, એટલે કે 51.65 કિલો ન્યૂટન પર મીટર સ્ક્વેર જેટલો છે એ આપણને પ્રેશરનો તફાવત બંને છેડા વચ્ચે મળશે. ઓકે, નેક્સ્ટ એક્ઝામ્પલ નંબર આપણે 3 જોઈએ. ધ ડાયામીટર ઓફ પાઇપ ચેન્જ ફ્રોમ 20 સેન્ટીમીટર એટ અ સેક્શન 5 મીટર અબોવ ધ ડેટમ ટુ 5 સેન્ટીમીટર એટ અ સેક્શન 3 મીટર અબોવ ધ ડેટમ એઝ શોન ઇન ફિગર, એટલે આની અંદર છે એ તમને ફિગર આપી દીધેલી છે. ધ પ્રેશર ઓફ વોટર એટ ધ ફર્સ્ટ સેક્શન ઇઝ 49.05 ન્યૂટન પર સેન્ટીમીટર સ્ક્વેર. ઇફ ધ વેલોસિટી ઓફ ફ્લો એટ ધ ફર્સ્ટ સેક્શન is 1 meter per second then determine the intensity of pressure at the second section. 24 cm વ્યાસ ધરતી પાઇપ જે સાપેક્ષથી 5 મીટર ઉપર આવેલી છે, આ ડેટમ લાઈન થી કેટલી ઊંચી છે તો કે 5 મીટર, તે પાઇપ બીજા છેડે 5 સેન્ટીમીટરમાં પરિણમે છે અને તે કેટલી ઊંચી આવેલી છે તો કે 3 મીટર જેટલી ઊંચી આવેલી છે. પ્રથમ આડછેદ પર 49.05 ન્યૂટન પર સેન્ટીમીટર સ્ક્વેર જેટલું દબાણ લાગતું હોય તથા તેનો વેગ છે પેલા સેક્શન આગળ કેટલો હોય તો કે 1 મીટર પર સેકન્ડ હોય તો
બીજા છેડે આગળ દબાણ શોધવાનું રહેશે. બરોબર, તો આપણે નેક્સ્ટ જોઈએ કે આપણને આ પાઇપ આપણને આપેલો છે. બરોબર, એ ફિગર તમને આપી દીધી છે. પહેલો સેક્શન છે એ 5 મીટર જેટલો ઊંચો છે, બીજો સેક્શન છે એ 3 મીટર જેટલો ઊંચો છે, બીજા સેક્શનનો વ્યાસ 5 સેન્ટીમીટર છે, પહેલા સેક્શનનો વ્યાસ 20 સેન્ટીમીટર છે. પહેલા સેક્શન આગળનું પ્રેશર પણ તમને આપેલું છે અને વેલોસિટી પણ આપેલી છે. હવે પ્રેશર આવતે આપેલું છે એટલે આપણે બીજા સેક્શન આગળ ખાલી શું ફાઇન્ડ કરવાનું છે, એટલે કે પ્રેશર જ ફાઇન્ડ કરવાનું છે. V1 છે એટલે A1 V1 ઇઝ ઇક્વલ ટુ A2 V2 પ્લસ, એટલે V2 મળી જશે બીજા સેક્શન આગળ. બાકી બધી વેલ્યુ છે એટલે આપણે આગળ દાખલામાં જોઈએ. તો D1 બરાબર શું થશે, તો કે 20 સેન્ટીમીટર બરાબર 0.20 મીટર. બરાબર, આપણે મીટરમાં કન્વર્ટ કર્યા એટલે સેન્ટીમીટરથી મીટરમાં છે એટલે 100 વડે ડિવાઇડ કરશું. એનો એરિયા ફાઇન કર્યો એટલે A1 બરાબર શું થશે, તો કે 5/4 × 0.20² એની વેલ્યુ આવશે 0.0314. તે પછી D2ની કિંમત છે 5 સેન્ટીમીટર, તેના બરાબર આપણે જોઈએ તો 0.05 મીટર. અને A2 એના ઉપરથી ફાઇન કરીએ 5/4 × 0.05² તેના ઉપરથી A2ની વેલ્યુ આપણને શું મળશે, તો કે 0.00196 મીટર². D1ની કિંમત આપણને આપેલી છે 49.05 ન્યુટન પર સેન્ટીમીટર² આપેલી છે. આપણે એને કિલો ન્યૂટન પર મીટરમાં જોશે, એને કન્વર્ટ કરવા માટે આપણે બાજુમાં 1 ન્યૂટન બરાબર 1/1000 કિલો ન્યૂટન અને 1 સેન્ટીમીટર બરાબર 1/100 મીટર થાય, તો 1 સેન્ટીમીટર² બરાબર 1/10000 મીટર² થાય. હવે એને અહીંયા મૂકી તો ન્યૂટન છે એ અંશમાં છે, બરોબર, એટલે એને 1/1000 કરશો એટલે 1000 છે એ છેદમાં જાય, જ્યારે સેન્ટીમીટર² છે એ છેદમાં છે, તેમાં પણ એને આપણે મીટર² કન્વર્ટ કરીએ એટલે છેદમાં શું આવશે, તો કે 1/10000 મીટર² એટલે 10000 છે એ ક્યાં જશે, છેદનો છેદ છે એટલે એ અંશમાં જશે, એટલે 49.05 ગુણાકારમાં 10000 ના છેદમાં 1000, તેના ઉપરથી આપણને કિંમત શું મળશે, તો કે 49.495 કિલો ન્યૂટન પર મીટર² જેટલી મળશે. Z1ની કિંમત આપણને આપેલી છે Z1 બરાબર 5 મીટર, Z2ની કિંમત આપણને મળેલી છે Z2 બરાબર 3 મીટર, અને વેલોસિટી V1 છે એ આપણને આપેલી છે 1 મીટર પર સેકન્ડ જેટલી આપણને આપેલી છે. તો આના ઉપરથી A1 V1 = A2 V2, એના ઉપરથી આપણે V2ની કિંમત ફાઇન્ડ કરીએ, તો A1ની કિંમત કેટલી રહેલી છે, તો કે 0.314 જેટલી. V1ની કિંમત 1 છે. A2ની કિંમત કેટલી છે, તો કે 0.00196³ જેટલી છે. એના V2ને સૂત્રનો કરતા બનાવીએ, બરાબર, તો આપણને શું મળશે, તો કે 0.03414 ના છેદમાં 0.00196³ જેટલી મળશે. એના ઉપરથી V2ની કિંમત આપણને શું મળશે, તો કે 16 મીટર પર સેકન્ડ જેટલી મળશે. નેક્સ્ટ આપણે જાણીએ છીએ તે પ્રમાણે, તો બર્નોલીસનું ઇક્વેશન જે રહેલું છે એમાં બધી જ વેલ્યુ મૂકીએ, તો કે Z1ની કિંમત છે 5, P1ની કિંમત છે આપણને આ વખતે આપી દીધી છે એટલે 490.5 ના છેદમાં W એટલે 9.81, P1ની કિંમત છે 1, 2 × G ની કિંમત છે 9.81, Z2ની કિંમત છે 3 V2² બરોબર, V2ની કિંમત થાય છે 16 2 × G બરોબર 2 ગુણાકારમાં 9.81, અને P2 આપણે શોધવાનો છે અને W ની કિંમત થાય છે 9.81. સાદુરૂપ આપીએ તો બધાના છેદમાંથી 9.81 દૂર કરવા હોય તો આ 4ના છેદમાં 9.81 છે, આ બંનેના છેદમાં 9.81 નથી એટલે એના ગુણાકારમાં આપણે 9.81 આપીએ, તે પછી બધામાંથી 9.81 દૂર થઈ જશે. તો હવે જે સ્ટેપ આવશે એ શું આવશે, તો કે 5 ગુણાકારમાં 9.81 આ કાંઈ હતું નહીં, તે માટે અહીંયા 490.5 વધ્યું, અહીંયા 1² ના છેદમાં 2, અહીંયા આવશે 3ના ગુણાકારમાં 9.81, કારણ કે 3ના છેદમાં 9.81 હતું નહીં. તે સિવાય અહીંયા ખાલી P2 વધશે અને અહીંયા 16² ના છેદમાં 2 વધશે. સાદુરૂપ આપતા આપણને આવું નેક્સ્ટ સ્ટેપ મળશે કે 49.5 + 0.5 = 29.4 એટલે કે 29.4 + P2 = 128. P2ને સૂત્રનો કર્તા બનાવીએ એટલે 29.4 અને 128 છે એ સામે જશે, તો એના શું થઈ જશે, માઇનસ થશે, એટલે કે P2 બરાબર આપણને શું મળશે, તો કે 490.5 + 49 + 0.5 - 29.4 - 128. તો એનો આપણે સાદુરૂપ આપતા આપણને P2ની વેલ્યુ કેટલી મળશે, તો કે 382.6 કિલો ન્યૂટન પર મીટર² જેટલી મળશે. ઓકે, આપણે આ વિડીયો લેક્ચરની અંદર 3 વસ્તુ મેઇન જોઈ, કઈ કઈ, તો કે બનોસના થિયમની પૂર્વધારણા, બનોસના થિયમની મર્યાદા,
અને નોલેજના થિયમના જે એક્ઝામ્પલ્સ હતા રિલેટેડ તે જોઈએ. ઓકે, થેન્ક યુ.